શું તમે પણ સરસડાટ અંગ્રેજી બોલવા ઈચ્છો છો? જો જવાબ છે હા, તો ડેઈલી યુઝ્ડ સ્પોકન ઇંગ્લિશ સેન્ટેન્સીસના દરેક ભાગના વિડીયો જોઈ અને સાથે બોલવાની પ્રેક્ટિસ કરો. નિયમિતપણે પ્રેક્ટિસ કરવાથી તમે પણ કોઈ પણ લોકો સાથે સરળતાથી અંગ્રેજી બોલી શકો છો. ટેબલ પર બુક છે. There is the book on desk. ટોમ હવે ગાડી નહીં ચલાવી શકે. Tom isn't able to drive now. અમે પાડોશીઓ હતા. We were next door neighbors. તમે અમને મળવા કેમ નથી આવતા? Why don't you come visit us? રેખાંકિત શબ્દને સુધારો. Correct the underlined words. બાળકને જબરદસ્તી ખવડાવશો નહીં. Don't force the child to eat. તું ક્યારે કેનેડા ગયો છે? Have you ever been to Canada? તેની પાસે જીવવા માટે વધારે સમય નથી. He doesn't have long to live. તેને આ શર્ટ ધોડાવવા છે. He wants this shirt washed. હું પરિણામથી ખુશ છું. I am pleased with the result. તે બંને સારા શિક્ષકો છે. They are both good teachers. તોમે તેને આગથી બચાવી લીધો. Tom saved her from the fire. તમે અહીં કેમ આવ્યા છો? Why have you come here for? તું વિદેશ જવા ઈચ્છે છે? Would you like to go abroad? તેઓ જાપાનીઝ છે કે ચાઇનીઝ? Are they Japanese or Chinese? આ દિવાલ પર ઝૂકશો નહીં. Don't lean against this wall. તમે ક્યારે પુસ્તક લખ્યું છે? Have you ever written a book? તે કેન્ટીનમાં લંચ ખાય છે. He eats lunch at a cafeteria. તેને ડોક્ટર બનવાની ઈચ્છા છે. He wished to become a doctor. તું તેણીને કેમ ઓળખે છે? How do you know her? આ મકાનમાં 11 રૂમ છે. This house has 11 rooms. તારું અંગ્રેજી સુધારવાની કોશિશ કર. Try to improve your English. દક્ષિણ ટર્મિનલ ક્યાં છે? Where is the south terminal? તું નથી આવતો ને? You are not coming, are you? તમારી પાસે ટિકિટ બચી છે? Do you have any ticket left? અમેરિકામાં અંગ્રેજી બોલાય છે. English is spoken in America. તે ટેનિસ સારું રમે છે. He is good at playing tennis. તે કામથી શહેરમાંથી બહાર ગયા છે. He is out of town on business.
મારા વિચારથી તારે સિગારેટ પીવાનું છોડી દેવું જોઈએ. I advise you to stop smoking. આ સાચો હીરો હશે. This must be a real diamond. અમે ચા ખાંડ સાથે લઈએ છીએ. We drink our tea with sugar. તમને ક્યાં બેસવું ગમશે? Where would you like to sit? તું તે કપડામાં સારી લાગે છે. You look nice in that dress. તમારે ભાષણ આપવું પડશે? Do you have to make a speech? ફૂટબોલ મારી મનપસંદ રમત છે. Football is my favorite game. તે ગઈકાલે તને મળવા આવ્યો હતો. He came to see you yesterday. તેણે તેના પુત્રને કાંથી પકડીને ખેંચ્યો. He pulled his son by the ear. તેના કપડામાંથી હંમેશા દુર્ગંધ આવે છે. His clothes is always smell bad. હું તારી સાથે એક હદે સહમત છું. I agree with you to degree. આજે હું 4 વર્ષનો થઈ ગયો. Today I turn 4 years old. અમે ખૂબ મજા કરી. We really enjoyed ourselves. હંમેશા આપણે આપણી ઓફિસ સાફ રાખવી જોઈએ. We should keep always our office tidy. ખાધા પછી દાંત સાફ કરો. Brush your teeth after meals. તમને ખબર છે તેણે શું કર્યું? Do you know what he has done? તમે ક્યારે આફ્રિકા ગયા છો? Have you ever been to Africa? તેણે ગયા વર્ષે સ્કૂલ બદલી હતી. He changed the school last year. તેણે તેના ઘરને આગ લગાવી દીધી. He set fire to his own house. તેનું લાંબુ ભાષણ સાંભળીને અમે બધા કંટાળી ગયા હતા. His long speech bored us all. હું તારાથી વધારે સુંદર છું. I am more beautiful than you.